મિત્રો આ હળદરનું બિયારણ છે એ બિયારણ લાવ્યા હતા મેં ત્યારે આ ઉગેલું નહોતું પણ ઘણો ટાઈમ થઈ ગયો એટલે આ હળદરનું બિયારણ ઉગી નીકળ્યું છે એટલે આને અત્યારે રોપવાનું છે આ જે મોટું મોટું છે એમાંથી કટિંગ કરી રહ્યા છે હેલો મિત્રો સ્વાગત છે આજના નવા અને ફ્રેશ વ્લોગમાં મિત્રો અમે આજે સવાર સવારમાં આવી ગયા છે અને મિત્રો એટલા માટે આવેલા છે હળદરનું રોપણ કરવા માટે આવેલા છે તો મિત્રો આખો વ્લોગ જોજો અને વ્લોગ ગમે તો વ્લોગને લાઇક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે હળદર રોપવાના છે અમે આમાં મિત્રો ચોમાસા પહેલાથી જ આપણે આ પાળ બનાવી મૂકી હતી અને ત્યારબાદ પછી આના પર કચરો મારવાની દવા છાંટી અને અત્યારે આના પર ચાસ કાઢીને ત્રિકમથી ખોદીને ત્યારબાદ હળદર રોપી રહ્યા છે આ પાળ છે આના વચ્ચે વચ્ચે આવી રીતના ત્રિકમ આ ત્રિકમથી ખોદીને ત્યારબાદ સેન્ટરમાં રોપવાના છે આપણે હળદર ને વ્લોક પૂરો થાય ત્યાં સુધી સ્કીપ કરે વગર જોજો अरे 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 सीधी तरह से खोदना क्या कर रहा है आड़ा तेड़ा वाका चुका खोद रहा है तो हला भाई जल्दी जवा देने हूं तो धीमो धीमो करया करे ओके 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 हूं धीमो धीमो करया करे जल्दी जावा ना से पण आवन नथी खबर नो पड़े तने खबर पड़े से लिया पण जवादूज काजल बेटा तो सु करिए अल्लाह ताने खबर न तो पड़तो એટલે खबर न तो पड़ती तो करिए आ सिद्धू जवान सिद्धू हां <laughs> गाइस देख सकते हो ये पूरा त्रिकम मिट्टी से भर गया है इसलिए मजू उसका नहीं रहा है ये गाइस थोड़ा थोड़ा मिट्टी लग जाता है तो थोड़ा वजन वजन हो जाता है इसलिए मुझे कुछ उचकाता नहीं है ये तो बहुत भारी हो गया रे मिट्टी को ठोक डालना मेरा तो थक ही गया यार अभी तो शुरुआत है मेरे दोस्त पिक्चर अभी बाकी है पिक्चर तो तीन कलाक बाद पता खत्म होगी तब तक मेरी वाट लग जाएगी काकरा पार किले पे वहाँ सब घूम रहा था अब खुद यहाँ पे खुद खुद થાકી ગયા છીએ શું કરીએ આ ખોદાઈ ગયું છે એટલે આપણે હળદરનું રોપાણ કરવાના છીએ મિત્રો અહીંયા હળદર લાવ્યા છીએ જોઈ લો આ જોઈ શકો છો મિત્રો હળદર તો ખોદાઈ ગયું છે આ બાજુ રોપાઈ ગયું છે હળદર ઓલી બાજુ રોપવાનું બાકી છે ત્યાં આગળ હળદર રોપવાના છે તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં તો જોઈ શકો છો આપણા ખેતરમાં અહીંયા એક માળો જોવા મળ્યો છે મને પક્ષીનો આમાં કંઈ છે કે નથી મિત્રો આમાં કાંઈ નથી પક્ષીઓ નાના બચ્ચાઓ ઉડી ગયા છે એટલે અ શું ગોતી રહ્યો છે મશરૂમ ગાજવીજ થાય એટલે પેલું મશરૂમ આવી જાય એ શોધી રહ્યો છે કે એવું છે તો મિત્રો આપણે જોઈ લઈએ અહીંયા કે મશરૂમ મશરૂમ ઉગેલું છે કે નથી એટલે અહિયાં તો કઈ નથી દેખાતું યાર देख सकते हो ये है हमारा भाई छोटा भाई छोटा पैकेट बड़ा धमाका छोटा पैकेट बड़ा धमाका अभी हरदर की रोपणी कर रहा है देख सकते हो गाइस ये अभी हरदर इधर जमीन में गाड़ रहा है ताकि जल्दी से निकल आए बाहर वैसे तो इसका जो पीला पीला है वो निकल रही है पहले से ही निकला हुआ है अभी भाई तो इसकी रोपाई कर रहा है अभी मैं भी कर रूंगा मित्रों में शौर शहर में खेतर आ गया था हरदर रोपण करने मे हरदर रोपाई गूज है મિત્રો આ જોઈ શકો છો હળદર રોપાઈ ગયું છે આવી રીતના દૂર મિત્રો અહીંયા એક રોપેલું છે અહીંયા એક રોપેલું છે આટલી ગેપમાં રોપેલું છે આ જ્યાં આગળ કાળ કાળ દેખાય છે એટલે સુધી રોપેલું છે મિત્રો હળદર રોપાઈ ગયું છે એટલે અમે અત્યારે જવાના છે ઘરે અને મિત્રો અમારા ખેતરમાં એક તમને બીજી વસ્તુ બતાવું છું આ છે આંબાનું ઝાડ લગભગ મિત્રો આ ચાર વર્ષનું થયું છે આંબાના ગોટલા રોપ્યા હતા છોડ નહોતા રોપ્યા ગોટલા રોપ્યા હતા મિત્રો જોઈ શકો છો કેવું સરસ મજાનું તંદુરસ્ત થઈ ગયું છે આ એક છે આંબાનું ઝાડ આ જરાક નમી ગયું છે આ એક સીધો નીકળી ગયો છે અને એક ડાળખી નમી ગઈ છે મિત્રો તમને એક બીજું વસ્તુ બતાવું છું નાનું ફળ જેનું નાનું ફળ એકદમ આ જોઈ શકો છો મિત્રો આવડું નાનું ફળ છે આ મિત્રો આ ફળને અમારા બાજુ ડામ લાગે છે મિત્રો તમારા બાજુ આને શું કહે છે કમેન્ટ કરીને મને જણાવજો એકદમ મીઠું લાગે છે મીઠું આના બી છે કાઢી રાખવાના નાના બી આવે છે આના મિત્રો જોઈ શકો છો આટલા નાના બી આવે છે આના ઝીણા ઝીણા નાના નાના મિત્રો આપણા ખેતરમાં કેરીનું રોપણ કર્યું હતું કેરી એટલે લાંબાનું ઝાડ મિત્રો જોઈ શકો છો આમાંના ઝાડ આ વર્ષે જ રોપ્યા હતા અને કેવા સરસ મજાના લાગી રહ્યા છે કેવા સુંદર લાગી રહ્યા છે નવા નવા પાંદડા આવી ગયા છે આ જોઈ શકો છો મિત્રો અને મિત્રો આપણા ખેતરમાં ડાંગરનું રોપણ કર્યું હતું આ પણ બતાવું છું તમને આ જોઈ શકો છો ડાંગર કેવું સરસ મજાનું છે વાવ વોટો સીન મિત્રો જોરદાર સીન આવે છે અહીંથી ડાંગરના ખેતરનો મિત્રો અહીંયા ડાંગર ડાંગરનો છોડ છે એની બાજુમાં મેં પગ રાખ્યો છે અને મિત્રો જોઈ શકો છો મારા ઘૂંટણની આટલા આટલાથી ડાંગર આવે છે ડાંગરની હાઈટ આટલી વધી ગઈ છે મિત્રો જોઈ શકો છો મિત્રો મેં સવારથી આવ્યા હતા ચા નાસ્તો કરીને અત્યારે થાકી ગયા છે અને અત્યારે જઈ રહ્યા છે ઘરે અને મિત્રો અંબાલાલે આગાહી આપી હતી કે આજે ધોધમાર વરસાદ આવવાનો છે અને આવતીકાલે અતિ ભારે વરસાદ આવવાનો છે તો મિત્રો ગાજવીજ થઈ રહી છે અને વરસાદ આવે એવું વાતાવરણ બની ગયું છે વરસાદ આવે એના પહેલાં આપણે ઘરે ભાગી જઈએ તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલો જ મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત